સમાચારના પ્રાયોજક છે બ્યુટી ઝોન ફર્સ્ટ ફ્લોર બિઝનેસ વર્લ્ડ શોપિંગ સેન્ટર જલારામ મંદિર કે સામને ડીસા બ્યુટી ઝોન રખે આપકો હિટ એન્ડ ફિટ અયોધ્યામાં ઝડપી ગતિએ રામ મંદિરનું નિર્માણ કરવાની માંગ સાથે ડીસા ખાતે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા યોજાયેલ વિશાળ હિન્દુ સભા સભામાં ઉપસ્થિત સંતો સહિત અન્ય વક્તોએ આક્રમક શૈલીમાં કેન્દ્ર સરકાર પર કર્યા પ્રહાર. આગામી 26 જાન્યુઆરીએ પ્રજાસત્તાક દિન પર્વની રાજ્યકક્ષાની ઉજવણી માટે પાલનપુરની પસંદગી. ધ્વજવંદન સમારોહમાં મહામહિમ રાજ્યપાલ અને મુખ્યમંત્રી ઉપસ્થિત રહેનાર હોય સ્થાનિક વહીવટીતંત્ર અત્યારથી જ એક્શનમાં. બીએસએફના ક્વિક એક્શન પ્રોગ્રામ હેઠળ યોજાઈ 10 કિલોમીટરની સાયકલ સ્પર્ધા. વિજેતા સ્પર્ધક બાળકોને પ્રોત્સાહક ઇનામોનું કરાયું વિતરણ. થરાદ તાલુકાના ભાપી ગામની પ્રાથમિક શાળામાં ઓરડાના અભાવે ભર શિયાળે માસૂમ બાળકો ઝાડ નીચે કેળવણીના પાઠ ભણવા મજબૂર. નવા ઓરડાના બાંધકામમાં કોન્ટ્રાક્ટરની વિલંબ નીતિ સામે ગ્રામજનોમાં ભારે આક્રોશ. હવે જોઈએ સમાચારો વિગતવાર. ભારતમાં રામ મંદિરનું ઝડપથી નિર્માણ થાય તે માટે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આંદોલન તેજ બનાવી દેવાયું છે. દેશના નગરોમાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા રામ જન્મભૂમિ પર ભવ્ય રામ મંદિરના નિર્માણ માટે વિશાળ ધર્મ સભાનું આયોજન કરાઈ રહ્યું છે. ત્યારે આજે ડીસાસાના હવાઈ પિલર મેદાન ખાતે પણ બનાસકાંઠા વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા વિશાળ ધર્મ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વિશાળ ધર્મ સભામાં ગુજરાતભરના સાધુ સંતો પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આગામી સમયમાં દેશમાં લોકસભાની સામાન્ય ચૂંટણીઓ યોજાનાર છે, ત્યારે લોકસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા અયોધ્યામાં રામ મંદિર બનાવવાની માંગ તીવ્ર બની રહી છે. વર્તમાન સમયમાં રામ મંદિરને લઈ કોર્ટમાં થઈ રહેલા ચુકાદાના વિલંબ સામે પણ વિશ્વ હિન્દુ પરિષદે અવાજ ઉઠાવ્યો છે. આજે ડીસા ખાતે યોજાયેલી ધર્મસભામાં હાજર રહેલા મુખ્ય વક્તા કલ્પેશભાઈ વાઘેલા એ જણાવ્યું હતું કે જો આગામી સમયમાં રામ મંદિર નહીં બને તો આગામી લોકસભાની ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી. અહીંયા સાંસદ ને બોલાવ્યા હતા, અહીંયા આપણે ચૂંટણી મૂકેલા બહુ બહુમતી 2-2 લાખ વોટ વધારે આપણે આપીને એમને ચૂંટ્યા તો હોશે હોશે ચૂંટ્યા. સાંસદ ને બોલાવ્યા હતા કે તમે કેમ કામ કરતા નહીં, શેના માટે તમે ઇસ્યુ બનાવી રાખ્યું છે, કદાચ રામજી નું કાર્ય આ પતી જશે તો તમે શું કહેશો, એવું છે તમારે, તમારી પાસે કોઈ બીજો કોઈ વિષય નથી સજનો. એટલે સજનો ખૂબ વિચાર કરવાનો છે. આ સરકાર ઉપર આપણા લોકપ્રતિનિધિ લોકો છે એના પર તમે પ્રેશર બનાવો. અને હું તો કહું તો બનાસકાંઠાની જનતા, હિન્દુ જનતા, બીજાને નથી કહેતી, હિન્દુ જનતા આવનારી ચૂંટણીનો બહિષ્કાર કરે તો ખબર પડી જશે સરકારને. 100% મંદિર બનશે, સંતોનો હંમેશા આશીર્વાદ છે. અને રાજકીય લોકો અમારે સંતોનો માત્ર ઉપયોગ કર્યો છે, અમે કોઈ રાજકીય વ્યવસ્થા બગાડતા નથી. અમે તો જેમ છે એમ સાદી કુટિયામાં રહીએ છીએ, અમે કોઈ અપેક્ષા રાખતા નથી. અમે માત્ર જ અપેક્ષા રાખીએ છીએ કે ધર્મનું કાર્ય થાય. આ હિન્દુ સંસ્કૃતિ છે, હિન્દુ સંસ્કૃતિનું જતન થાય, ગૌમાતાનું રક્ષણ થાય, જે પરમાત્મા રામજીનું મંદિર બનવું જોઈએ, કૃષ્ણ ભૂમિનો ઉદ્ધાર થવો જોઈએ, કાશી વિશ્વનાથનો ઉદ્ધાર થવો જોઈએ. સજ્જનો, હિન્દુ પબ્લિક જાગો અને આ લોકોને સબક શીખાવો. અને તમે પ્રેશર બનાવો તો ઓટોમેટિક બિલ બની જશે. કોર્ટમાં બેઠેલા પણ જે મજિસ્ટ્રેટ છે તે બધા હિન્દુસ્તાનના છે, અમેરિકાના નથી, એને પણ પ્રેશર કરો. એટલો પબ્લિક જવાળ ઉભો કરે કે તે લોકોને ઝૂકવું પડે. અડધી રાતની કોર્ટો ખુલતી હોય છે, સુપ્રીમ કોર્ટ અડધી રાતની ખુલે છે તો હમણાં કેમ નહીં ચુકાદા આપતી, કારણ શું છે? ખૂબ એટલે હું તો કહું છું આ લોકો રાજકીય લોકોને સબક શીખાવો. તમે ખરેખર સત્યની રાહ પર ચાલો, દબાણ કરો, આ જન આંદોલન ઉભો કરો, ઓટોમેટિક બની જશે. એટલે ભાઈ પ્રભુદાસભાઈ મને કીધું કે આશીર્વાદ દેજો, મારા તો અમારી લાગણી છે, હું સંઘનો કાર્યકર છું, જૂનો હું જયારે ભણતો ત્યારે સંઘનો કાર્યકર છું, અમે બહાર ના નથી. પણ આપણા પણ શું જયારે કામ ના કરે ત્યારે દુઃખ થાય છે. જે આશે આપણે ચૂંટણી મૂકી છે તે કામ ના કરે અને વાદળથી ફરી જાય ચાલે નહીં. સજ્જનો, એવો પ્રેશર બનાવો જે પણ આવે એને કોઈ અમે તો વોટ નહીં આપણે બહિષ્કાર કરશું. તમારે જે થાવ તો એક બનાસકાંઠાની સીટ જે આગામી લોકસભા ચૂંટણીનો બહિષ્કાર કરે, હિન્દુ પબ્લિક બહિષ્કાર કરે તો ખબર પડી જશે. એટલું કહીને મારો વાણીને વિરામ આપશું. અસ્તુ. આજે ડીસામાં યોજાયેલી આ ધર્મસભામાં પધારેલા સંત નિજાનંદે પોતાના તેજાબી વક્તવ્યમાં હુંકાર કરતા જણાવ્યું હતું કે અત્યાર સુધી રામના નામ પર માત્ર મત જ માંગવામાં આવે છે, ત્યારે હવે જો રામ મંદિરનું નિર્માણ ના થાય તો હિન્દુઓએ તેમના પગરખામમાં રામના નામની છાપ પાડવી અને આગામી ચૂંટણીમાં જો કોઈ વ્યક્તિ રામના નામ પર મત માંગવા આવે તો તેના ગાલ પર ચપ્પલ ફટકારવા, જેથી તેમના ગાલ પર રામના નામની છાપ પડી જાય.
ઉત્તર પ્રદેશ નો અમારો સાધુ બોલ્યો કે મારા હાથની વાત નથી, 36 કલાક ના થવા દો રામ મંદિર બનવા. બસ દિલ્હી વાળી વાક્ય છે, દિલ્હીના દરબારમાં પહેલા મુજરા થતા હતા, આજે થાય છે. ફેર જાજરીઓ નો પડ્યો છે, નાચવા વાળો એનો એ ધંધો ચાલ્યો. એક વાત તમને કહેવા માંગુ છું કે રામ મંદિરના મુદ્દે 2019 માં જો અધ્યાદેશ નથી આવતો તો તમારું બૂટ કે ચંપલ હોય ને એની જગ્યાએ નંબર જ્યાં લખેલો હોય છે ને અહીંયા રામ લખાવરાવો, અને ગા ઉપર મારો એટલે સાફ પડે ભગવાન રામની. જેવો એ રામ મંદિર ની વાત કરે છે 19 માં, જો રામ નથી બનતું રામ મંદિર તો બૂટ ચંપલ નીચે રામ લખાવો અને ગાલ ઉપર વરગાડો, છાપ પડશે ભગવાન રામના નામની. એ લઈ વસ્તી વચ્ચે ફરકો બહુ સારો લાગશે, કારણ એને થશે જો ભગવાન રામનો ભગત શું સેવક છે એમ ખબર પડશે. તમે કોને બનાવો છો? આગામી સમયમાં જો રામ મંદિરનું નિર્માણ કરવામાં નહીં આવે તો દેશના સાધુ સંતો આંદોલનનો માર્ગ અપનાવશે અને અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ કરીને જ દમ લેશે. જે પ્રમાણે બાબરી મસ્જિદ ધ્વસ્ત થઈ એના પછી લાગતું હતું કે રામ મંદિરનું નવું નિર્માણ થઈ જશે, મને એવું લાગે છે કે ઘણો બધો વિલંબ થઈ ગયો છે. મેં જેમ હમણાં મારા પ્રવચનમાં કહ્યું કે રામ મંદિર બનતા પહેલાં ઘણી વખત સરકારો બની ગઈ રામ મંદિરના નામે, ખૂબ લોકો નવું જનરેશન સરકારોમાં અલગ અલગ હોદ્દાઓ પર સ્થાપિત થઈ ગયો, ખૂબ સારો વિષય છે. પણ દુર્ભાગ્યપૂર્ણ અને દુઃખદ વાત એ છે કે દરેક વસ્તુને એક લિમિટેશન હોય છે. કમસે કમ આજે સોશિયલ મીડિયાનો યુગ છે, ઇલેક્ટ્રોનિક મીડિયાનો યુગ છે, લોકો આજે ટીવી જોવે છે, ડિબેટ જોવે છે, દરેક વાતનું મૂલ્યાંકન કરી શકે છે. પણ એક મોટી તકલીફ એ છે કે હવે લોકોને રામ મંદિરના નામે વધુ સમય સુધી મૂર્ખ બનાવી શકાય એમ નથી, અને જો હવે આવું થશે તો આમાં આ રામ મંદિરના આંદોલનમાંથી એક નવું આંદોલન નિર્માણ પામશે અને એ આંદોલનને ખાળવું મુશ્કેલ થઈ પડશે. એટલે આ મીડિયા માધ્યમ દ્વારા, આ ધર્મસભા દ્વારા અને એના માધ્યમથી હું ઉપર બેઠેલી સરકાર, ખાસ કરીને કેન્દ્ર સરકારને અહીંથી એક મેસેજ મોકલવા માગું છું સાધુ સંતો તરફથી, બધા સંતો સાથેથી, કે ભાઈ ગમે તે થાય પણ તમે કોઈપણ ભોગે હવે રામ મંદિરના બાબતમાં વિલંબ ન કરો. અધ્યાદેશ રામ મંદિરનો લાવી શકાય છે. મસ્જિદે અલ અક્સાના મુદ્દામાં યહૂદીઓ સામે જો આખા વિશ્વના મુસ્લિમો એક થઈ અને જે ઓલરેડી મસ્જિદ છે છતાંય લોકો હજુ એના આખા જે એના જે ગ્રાઉન્ડને કબજે કરવા જો માગતા હોય તો રામ મંદિર તો દશરથનું રાજ્ય છે, અયોધ્યા છે, અયોધ્યા પ્રાચીન છે, ઐતિહાસિક છે, પૌરાણિક છે અને એના પુરાવાની બહુ ખાસ જરૂર નથી. બીજું મહત્વનો પોઈન્ટ એ છે કે આ સમય એક એવો ચાલી રહ્યો છે કે હવે મુસ્લિમો પણ બહુ કંઈ વિરોધમાં હોય એવું દેખાતું નથી, ફક્ત વિષય છે ઈચ્છાશક્તિનો, અને ઈચ્છાશક્તિ સરકારોની જો જાગશે તો 100% રામ મંદિર બનશે, અને રામ મંદિર બનશે ત્યારે ખરેખર હિન્દુઓનું સાચા અર્થમાં એક લક્ષ્ય પૂરું થયું ગણાશે. ધન્યવાદ. સાધુ સંતો કા સ્ટેન્ડ બિલકુલ સાફ હૈ કે રામ મંદિર બનના ચાહીએ ઓર અભી 19 મે બનના ચાહીએ. હમ લોક બહુ પ્રતીક્ષા કર ચુકે, કાફી વર્ષો સે પ્રતીક્ષા કર રહે હૈ, અબ હમારે સે સહા નહીં જાતા. ઓર પૂરી જનતા મેં યહી આક્રોશ હૈ, જનતા મેં હમ રહેતે હૈ, લોગો કે બીચ મેં હમ રહેતે હૈ, હમકો પતા હૈ લોગ ક્યા ચાહતે હૈ, ઓર રામ મંદિર બને યહી લોગો કી ઈચ્છા હૈ. તો રામ મંદિર જબ તક નહીં બનતા હૈ તબ તક ઇસ દેશ મેં બિલકુલ શાંતિ સ્થાપિત નહીં હો સકતી. રામ મંદિર બનના હી ચાહીએ. અગલે ચુનાવ મેં આપ રામ મંદિર કો લેકર ક્યા મેસેજ દેના ચાહ રહે હો? અગલે અગલી અગલી સભા મેં રામ મંદિર બનાએ, બસ હમારી યહી ઈચ્છા હૈ કે રામ મંદિર બને. રાજકીય પાર્ટી અગર ઉસમે વિલંબ કરેગી તો આપ ક્યા? રાજકીય પાર્ટી ક્યું વિલંબ કરેગી? રાજકીય પાર્ટીઓ કો હમ બનાતે હૈ, રાજકીય પાર્ટીઓ કો હમ બનાતે હૈ, પ્રજા બનાતી હૈ રાજકીય પાર્ટીઓ કો. ઓર રાજકીય પાર્ટીઓ કા નૈતિક કર્તવ્ય બનતા હૈ કે રામ મંદિર બનના ચાહીએ, ઓર વો પાર્ટી કોઈ ભી હો, લેકિન જો સત્તા મેં લોગ હોતે હૈ ઉનકી જિમ્મેદારી બનતી હૈ કે ઉનકા પર. 2019 મેં રામ મંદિર બનેગા તો અગલે ચુનાવ મેં આપકા આક્રોશ સે સામને આયેંગે, જનમાનસ જાગેગા, પૂરે આંદોલન હોંગે ઓર રામ મંદિર બનાના હી પડેગા. હમ રામ મંદિર કો કોઈ ભીખ મેં નહીં માંગ રહે, રામ મંદિર તો હમારી જાગીર હૈ, રામ કી જાગીર હૈ, વો રામ મંદિર બનના ચાહીએ.
ડીસાના હાઈવે પરના હવાઈ પિલર મેદાન ખાતે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા યોજાયેલી આ વિશાળ ધર્મસભામાં બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરી, ગુજરાત વેરહાઉસિંગ કોર્પોરેશનના ચેરમેન મગનલાલ માળી, ડીસાના ધારાસભ્ય શશિકાંતભાઈ પંડ્યા, કાંકરેજના ધારાસભ્ય કીર્તિભાઈ વાઘેલા, બનાસકાંઠા જિલ્લા ભાજપના મહામંત્રી અમૃતભાઈ દવે, ભારતસિંહ ભટેસરિયા, માવજીભાઈ દેસાઈ સહિત ભાજપના અન્ય આગેવાનો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. બનાસકાંઠાના મુખ્ય મથક પાલનપુરથી અમદાવાદ તરફ જતા હાઈવે રોડ ઉપર આજે સર્જાયેલા વધુ એક ગોઝારા માર્ગ અકસ્માતમાં બે આશાસ્પદ યુવકોના કમકમાટી ભર્યા મોત નિપજતા અરેરાટી મચી ગઈ છે. પ્રાપ્ત માહિતી મુજબ આજે છાપી નજીકના ધારેવાડા ગામ પાસે ટ્રક અને કાર વચ્ચે ગોઝારો અકસ્માત સર્જાયો હતો. અકસ્માત વખતે કારમાં સવાર બે યુવકોને ગંભીર ઇજાઓ થતા તેમના ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મોત નિપજ્યા હતા. અકસ્માતમાં મૃત્યુ પામેલા બંને યુવકો વડગામ તાલુકાના નાવીસણા અને ટીંબાચુડી ગામના બ્રહ્મ સમાજના હોવાનું જાણવા મળ્યું છે. આ ઘટનામાં બે આશાસ્પદ યુવકોના મોત નિપજતા અરેરાટી મચી ગઈ છે. આ ઘટનાએ સાગરભાઈ કીર્તિભાઈ જોશી અને ભરતભાઈ અંબાલાલ રાવલનો ભોગ લેતા બ્રહ્મ સમાજમાં પણ ઊંડા આઘાતની લાગણી ફેલાઈ ગઈ છે. બનાવની જાણ થતાં છાપી પોલીસે ઘટના સ્થળે દોડી જઈ બંને યુવકોના મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે પાલનપુરની સિવિલ હોસ્પિટલમાં ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી છે. શિવપુરની બાજુમાં ધારેવાડા નજીકમાં એક અકસ્માત થયેલો છે. એમાં બંને યુવકોનું મોત થયેલ છે, જેમાં એક સાગરકુમાર કીર્તિલાલ જોશી જેવો વતની છે નાવીસણાના, અને બીજા છે ભરતભાઈ અંબાલાલ રાવલ જેઓ ટીંબાચુડીના વતની છે. બંનેનું ઘટના સ્થળે મોત નિપજેલ છે અને બંનેને પાલનપુર સિવિલ ખાતે ખસેડવામાં આવેલ છે. શાના શાના વચ્ચે અકસ્માત? એ વેગેનાર ગાડી હતી ને સામે એક ટ્રક હતો, ટ્રકના બંને વચ્ચે અકસ્માત, ગાડી ટોટલી લોસ થઈ છે. બનાસકાંઠાના થરાદ ખાતે એક જ રાતમાં બે સોસાયટીઓમાં ચોરી થતા ફફડાટ ફેલાયો છે. ગઈ રાત્રે થરાદની શ્રીનગર અને પ્રગતિનગર સોસાયટીમાં ત્રાટકેલા તસ્કરોએ બે બંધ મકાનોના તાળા તોડી આ બંને મકાનોમાંથી 5-1 લાખના દર દાગીના અને રોકડ રકમની ચોરી કરી ગયા હતા. આ મકાનોમાં રહેતા પરિવારો વતનમાં ગયેલ હોય તસ્કરોએ તકનો લાભ ઉઠાવી આ બંને બંધ મકાનોને નિશાન બનાવ્યા હતા. આ બંને મકાનોમાંથી 5 લાખથી વધુના મુદ્દામાલની ચોરી થઈ હોવાની મકાન માલિકે થરાદ પોલીસ મથકે જાણ કરતા પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે. બનાસકાંઠા સહિત સમગ્ર રાજ્યમાં સમાજ સુધારક સંત તરીકે આગવી ઓળખ ધરાવતા ટોટાણા નિવાસી સંત સદારામ બાપાએ અનેક ભાવિકોની જિંદગીમાં આમૂલ પરિવર્તન આપ્યું છે. ત્યારે આજે તાલુકા મથક દિવદર ખાતે પણ પૂજ્ય સદારામ બાપાની તસવીરની મહોત્સવપૂર્વક પ્રાણ પ્રતિષ્ઠા કરાઈ હતી. લોકોને વ્યસન મુક્ત બનાવી અંધશ્રદ્ધાનું આવરણ હટાવવા પોતાનું આખું આયખું ખર્ચી નાખનાર ક્રાંતિકારી સંત સદારામ બાપાને આજે ભાવિકો ભગવાન તુલ્ય માને છે. કાંગ્રેસ તાલુકાના ટોટાણા ગામને કર્મભૂમિ બનાવી સમગ્ર ગુજરાતમાં વ્યસન મુક્તિ અને અંધશ્રદ્ધા નિવારણની આહલેખ જગાડનાર પૂજ્ય સંત સદારામ બાપાએ ટોટાણા ગામે માતા લાખુબાની કુખે અને પિતા મોહનજીના આંગણે જન્મ ધારણ કર્યા બાદ નાની ઉંમરે જ ગૃહત્યાગ કરી દઈ ભગવંત ભક્તિનો માર્ગ અપનાવ્યો હતો. એકદમ ગરીબ કુટુંબમાં જન્મેલા પૂજ્ય બાપુ સંતને શોભે એવું સાદગીભર્યું જીવન જીવી સત્વનને પણ અજવાળી રહ્યા છે. ટોટાણા ગામે સેવા આશ્રમ સ્થાપી નાત જાતના ભેદભાવ વગર પ્રભુ ભક્તિ સાથે લોક સેવાનું યજ્ઞ ચલાવી રહેલા પૂજ્ય સદારામ બાપાના આશ્રમમાં દૂર દૂરથી લોકો દર્શન માટે આવે છે. પૂજ્ય બાપુએ પ્રભુ ભક્તિ સાથે સાથે ગામડે ગામડે જઈ વ્યસન મુક્તિ અને અંધશ્રદ્ધા નિવારવા માટે લોક જાગૃતિ લાવવા પરિણામલક્ષી પ્રયાસો કરી હજારો લોકોને વ્યસન મુક્ત બનાવ્યા છે. ત્યારે તાલુકા મથક દિવદર ખાતે પણ ઠાકોર સમાજ દ્વારા ઇતિહાસમાં પ્રથમ વખત જીવિત વ્યક્તિનું મંદિર બનાવી આજે આ મંદિરમાં પૂજ્ય સદારામ બાપાની તસવીરની પ્રાણ પ્રતિષ્ઠા કરાઈ હતી. આજે દિવદર ખાતે ઉજવાયેલા પ્રતિષ્ઠા મહોત્સવમાં ઇસ્કોન ગ્રુપના ચેરમેન પ્રવીણભાઈ કોટકે હેલિકોપ્ટરથી પુષ્પવર્ષા કરી સંત સદારામ બાપાના આશીર્વચન લીધા હતા. આ મહોત્સવમાં ભાવિ ભક્તોનું પણ ઘોડાપૂર ઉમટ્યું હતું. ઠાકોર સમાજમાં જન્મ ધારણ કરી અને સમગ્ર માનવ જાત માટે ખાસ કરીને શિક્ષણ અને સમાજ વ્યસન મુક્ત બને, પૂરી બાજુમાંથી બહાર આવે, સૌ સમાજ ભાઈચારાથી રહે એ માટે સમગ્ર જીવન તપશ્ચર્યા કરનાર ટોટાણા નિવાસી પરમ વંદનીય સદારામ બાપુનું નિવેદનના ઓગણે ઠાકોર સમાજ ખાતે બાપુનું સ્મૃતિ મંદિર એ
એની સાથે સાથે વિદ્યાની દેવી સરસ્વતી માતા અને ગોપ મહારાજના મૂર્તિ પ્રતિષ્ઠાનો સમસ્ત ઠાકોર સમાજ તથા સંત શ્રી સદારામ ચળવાણી નિવેદન દ્વારા આજે એનો પ્રતિષ્ઠાનો ભવ્ય કાર્યક્રમ યોજાયો છે. આ પ્રસંગે પ્રવીણભાઈ કોટક દ્વારા હેલિકોપ્ટર દ્વારા પુષ્પવર્ષા થઈ. અહીં રાજ્યના મંત્રી શ્રી માજી મંત્રી શ્રી શંકરભાઈ ચૌધરી, રાજ્યના મંત્રી શ્રી પરબતભાઈ પટેલ અને અનેક ભાવના ધારાસભ્ય જ્ઞાનીબેન, કોંક્રેટના ધારાસભ્ય કીર્તિસિંહજી વગેરે અનેક મહાનુભાવોએ આજના પ્રસંગે હાજરી આપી. સમાજ અને અન્ય સમાજે ખૂબ વિશાળ સંખ્યાની અંદર હાજર રહી આજના કાર્યક્રમને ભવ્ય સફળતા અપાવી એ બદલ સૌનો આભાર માનું છું. ઇસ્કોન ગ્રુપના મેનેજિંગ ડિરેક્ટર અને બનાસકાંઠા જિલ્લાના પનોતા પુત્ર પ્રવીણભાઈ કોટક ટોટાણા સ્થિત સદારામ બાપુના ધામે દર્શન કરવા જતા હતા. તે દરમિયાન આજે ડીસામાં તેમણે ટૂંકું રોકાણ કર્યું હતું. તે દરમિયાન ડીસાના અગ્રણીઓએ પણ પ્રવીણભાઈ કોટકની શુભેચ્છા મુલાકાત લીધી હતી. દર્શક મિત્રો, સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું. આગામી 26મી જાન્યુઆરીએ પ્રજાસત્તાક દિન પર્વની રાજ્યકક્ષાની ઉજવણી માટે પાલનપુરની પસંદગી. ધ્વજવંદન સમારોહમાં મહામહિમ રાજ્યપાલ અને મુખ્યમંત્રી ઉપસ્થિત રહેનાર હોય સ્થાનિક વહીવટીતંત્ર અત્યારથી જ એક્શનમાં. બીએસએફના ક્વિક એક્શન પ્રોગ્રામ હેઠળ યોજાઈ 10 કિલોમીટરની સાયકલ સ્પર્ધા. વિજેતા સ્પર્ધક બાળકોને પ્રોત્સાહક ઇનામોનું કરાયું વિતરણ. થરાદ તાલુકાના ભાપી ગામની પ્રાથમિક શાળામાં ઓરડાના અભાવે ભર શિયાળે માસૂમ બાળકો ઝાડ નીચે કેળવણીના પાઠ ભણવા મજબૂર. નવા ઓરડાના બાંધકામમાં કોન્ટ્રાક્ટરની વિલંબ નીતિ સામે ગ્રામજનોમાં ભારે આક્રોશ. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. हमेशा ब्यूटी रहने के लिए हमारे पास है ब्यूटी जोन. ब्यूटी जोन जहां मिलेगी आपको एक साथ हर ब्रांडेड कंपनी की सारी कॉस्मेटिक प्रोडक्ट, स्किन केयर प्रोडक्ट, हेयर केयर प्रोडक्ट, ऑल ब्रांडेड परफ्यूम, होजियरी आइटम और ब्यूटी पार्लर के लिए ब्यूटी सलून मशीनरी एंड एसेसरीज. फर्स्ट फ्लोर बिजनेस वर्ल्ड शॉपिंग सेंटर जलाराम मंदिर के सामने डीसा. ब्यूटी जोन रखे आपको ही 10 फीट. दोड़ो, दोड़ो। खेतर में रोज ने टोड़ो आयो दोड़ो ला रोज ने भून पाक ने खेदान मैदान करी नाक छे. हवे मुंजाशो नहीं छे ने कांटाड़ी तार नी वाड. ખેતી પાકને રોજ અને ભૂંડથી બચાવવા માટે આશાપુરા વાડના થાંભલા. સૌપ્રથમવાર આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ, ફાઈબર કોન્ક્રીટ અને પ્રેશર મશીનથી બનેલ પિરામિડ અને સાદા સિમેન્ટના થાંભલા. ગુજરાત સરકારની સબસિડી માન્ય સંસ્થા ખેડૂતોને 10 વર્ષની વિશેષ ગેરંટી આપે છે. આશાપુરા તારની વાડ, ચિંતા મુક્ત ખેડૂત અને ખેતી. વિશેષ જાણકારી માટે સંપર્ક કરો. નમસ્તે શૈલેષભાઈ. આવો આવો જિગ્નેશભાઈ. અરે પૂજા બેટા, મહેમાનો માટે ચા નાસ્તો લાવો. એ હા દાદાજી. અરે અમે તળેલું તો ખાતા જ નથી. આ સમોસા તો પૂનમ બ્રાન્ડના સરસિયા તેલમાંથી બનાવેલા છે. એટલે જ તો અમારા દાદાજી 70 વર્ષે પણ તંદુરસ્ત છે. વાહ, સમોસા ખરેખર સ્વાદિષ્ટ છે. હા,
પૂનમ સરસ્યું, દાળ શાક અને અથાણામાં તો ખાસ વપરાય છે. વાહ, તો આપણા છોકરાઓની સગાઈ પાકી. કેમ બેટા, ડબલ ફિલ્ટર પૂનમ સરસ્યું તેલ. હોલસેલ તથા રિટેલ માટે સંપર્ક કરો રાજ કોર્પોરેશન, શ્રી રામ ચોક, ગાંધી ચોકની બાજુમાં. વિરામ બાદ આપનું સ્વાગત છે વધુ સમાચારોમાં. ઈસવીસન 2018ના વર્ષની વિદાય અને 2019ના નવા વર્ષનો પ્રારંભ બનાસકાંઠા જિલ્લાને ફળે એવા સંજોગો આકાર પામ્યા છે. રાજ્ય સરકારે આ વખતે આગામી 26 જાન્યુઆરીએ પ્રજાસત્તાક દિનના રાષ્ટ્રીય પર્વની રાજ્યકક્ષાની ઉજવણી માટે બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુરની પસંદગી કરી છે. અગાઉ ગુજરાતમાં નરેન્દ્રભાઈ મોદીએ મુખ્યમંત્રી તરીકેના તેમના કાર્યકાળ દરમિયાન દર વખતે સ્વાતંત્ર્ય દિન અને પ્રજાસત્તાક દિન પર્વની રાજ્ય, જિલ્લા અને તાલુકા કક્ષાની ઉજવણી અલગ અલગ સ્થળે કરવાનો આવકારી નિર્ણય લીધો હતો. ત્યારે આ નિર્ણય અંતર્ગત તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીના અધ્યક્ષસ્થાને સ્વાતંત્ર્ય દિન પર્વની રાજ્ય કક્ષાની ઉજવણી યજમાન બનવાનું સૌભાગ્ય પાલનપુરને સાંપડ્યું હતું. એ વખતે પાલનપુરમાં સંખ્યાબંધ નવા વિકાસ કામો પણ હાથ ધરાયા હતા. આવી સ્થિતિમાં ફરી પાલનપુરને રાષ્ટ્રીય પર્વની રાજ્ય કક્ષાની ઉજવણીના યજમાન બનવાનો અવસર સાંપડ્યો છે. આગામી 26 જાન્યુઆરીએ જિલ્લાના મુખ્ય મથક પાલનપુર ખાતે રાજ્ય કક્ષાના પ્રજાસત્તાક દિન પર્વની ઉજવણી કરવાનો નિર્ણય લેવાનાર હોય આ અવસરે રાજ્યના મુખ્ય પ્રધાન વિજયભાઈ રૂપાણી તેમજ રાજ્યપાલ ઓપી કોહલી 2 દિવસ સુધી પાલનપુરમાં રોકાણ કરી બનાસકાંઠાની મહેમાન ગતિ માણશે. પ્રજાસત્તાક દિનના રાષ્ટ્રીય પર્વની રાજ્ય કક્ષાની ઉજવણી માટે પસંદગી પામેલા પાલનપુર શહેરને નવોડાની જેમ નવા સાજ શણગાર કરવા વહીવટીતંત્ર પણ એક્શનમાં આવી ગયું છે. આ અવસરે મુખ્યમંત્રી પાલનપુર શહેરના પ્રબુદ્ધ નાગરિકો સાથે પણ મુલાકાત કરશે. જિલ્લા વહીવટીતંત્રના સૂત્રો પાસેથી મળેલી વિગતો અનુસાર પાલનપુર ખાતેના રાજ્ય કક્ષાના ગણતંત્ર દિન પર્વની ઉજવણી માટે આગોતરું આયોજન ઘડી કાઢવા સ્થાનિક વહીવટીતંત્ર કામે લાગી ગયું છે. આ પ્રજાસત્તાક દિન પર્વની ઉજવણી દરમિયાન વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો ઉપરાંત વિકાસ કામોના લોકાર્પણ સમારોહ પણ સંપન્ન થશે, જેમાં સંસદીય સચિવો, કેબિનેટ મંત્રીઓ સહિત રાજ્યના ઉચ્ચ અધિકારીઓ પણ ઉપસ્થિત રહેશે. આ અવસરની ઉજવણી દરમિયાન પાલનપુર શહેર તેમજ જિલ્લા વિકાસ માટે જરૂરી બાબતોને આવરી લેવાશે તેવું માહિતીગાર સૂત્રોએ જણાવ્યું છે. બનાસકાંઠાના વાવ તાલુકાના રાછેણા નજીકની કેનાલમાં ફરી ગાબડું પડ્યું છે. આ કેનાલમાં એક જ દિવસમાં 2 જગ્યાએ ગાબડા પડ્યા છે. માલસણ બ્રાન્ચમાંથી નીકળતી રડોસણ માઇનોર કેનાલમાં જેલાણા ગામની સીમમાં ગાબડું પડતા 5 એકરથી વધુ જમીનમાં પાણી ફરી વળ્યું છે. આ કેનાલમાં ગાબડું પડતા ખેડૂતોમાં રોષની લાગણી ફેલાઈ ગઈ છે અને હલકી ગુણવત્તાના લીધે વારંવાર કેનાલમાં ગાબડા પડતા હોય ખેડૂતોમાં રોષની લાગણી ફેલાઈ ગઈ છે. બનાસકાંઠાના સુઈગામ ખાતે BSF દ્વારા સાયકલ સ્પર્ધાનું આયોજન કરાયું હતું. સુઈગામથી જલોયા સુધી યોજાયેલા 10 કિલોમીટરની આ સાયકલ સ્પર્ધામાં 250 બાળકોએ ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં ભાગ લેનાર 95 ભાઈઓ અને 15 બહેનો પૈકી પ્રથમ નંબર આવેલ વિજેતા વિદ્યાર્થી અને વિદ્યાર્થિનીઓને સાયકલની ભેટ અપાઈ હતી, જ્યારે અન્ય સ્પર્ધક વિદ્યાર્થીઓને પણ BSF દ્વારા ઇનામો આપી પ્રોત્સાહિત કરાયા હતા. સિવિક એક્શન પ્રોગ્રામ અંતર્ગત BSFની 119 બટાલિયન દ્વારા યોજાયેલ આ સાયકલ રેલી પ્રસંગે શિક્ષણ વિભાગના મુખ્ય સચિવ અને BSFના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા. સુઈગામ BSF કેમ્પમાં યોજાયેલ ઇનામ વિતરણ સમારોહ વખતે સંગીત કાર્યક્રમ પણ યોજાયો હતો. સાયકલ સ્પર્ધામાં ભાગ લીધેલો અને 10 કિલોમીટર સાયકલ સ્પર્ધામાં ભાગ લીધો, મારો ફર્સ્ટ નંબર આવેલો છે અને આ BSF કેમ્પ દ્વારા આરોહી સાયકલ સ્પર્ધા યોજાઈ એમાં મારો ફર્સ્ટ નંબર આવેલ છે. હું ખૂબ ખુશી છું કે મારો પ્રથમ નંબર આવેલ છે. બેન મનસુખભાઈ, સુઈગામ પગાર કેન્દ્ર આજ રોજ BSF તરફથી સાયકલ સ્પર્ધા આયોજન કરવામાં આવેલ, જેમ મેં ભાગ લેતા સાયકલ રેસમાં હું પ્રથમ નંબર આવેલ છું. આ સ્પર્ધામાં ભાગ લેવામાં તક મળતા હું ખૂબ સુખુશ છું અને BSF પરિવારનો આભાર માનું છું. સિવિક એક્શન પ્રોગ્રામ કે અંતર્ગત આજ એક સાયકલ રેલી કા આયોજન હુઆ હૈ યહાં સુઈગાંવ મેં, જિસમે કરીબ 250 સે જ્યાદા સાયકલ રેલી જિસમે બોયઝ ઓર ગર્લ્સ દોનો થે ઉન્હોને પાર્ટિસિપેટ કિયા હૈ. યે પૂરે ગુજરાત ફ્રન્ટિયર મેં યે પ્રોગ્રામ ચલ રહા હૈ ઓર હમે ખુશી હૈ કે ઇસ પ્રોગ્રામ કે અંતર્ગત હમ યહાં જો ટ્રેનિંગ ભી દેતે હૈ જો બચ્ચો કો જિસકો આર્મ ફોર્સિસ મેં આના હૈ BSF CRP વગેરા
या पुलिस की भर्ती के लिए भी हम लोग यहाँ पे उनको तालीम देते हैं और उसमें काफ़ी अच्छे रिजल्ट आ रहे हैं। और आज जो स्वच्छता अभियान के अंतर्गत आज ये साइकिल रैली की अवेयरनेस सबके लिए था, तो इसमें उम्मीद है कि लोग बाग देखेंगे और अपने आसपास स्वच्छता का संदेश फैलाएंगे और देश को स्वच्छ रखेंगे। तो मैं इस अवसर पर यहाँ बहुत ही अच्छा एक ऑर्गेनाइज प्रोग्राम रहा है, यहाँ पे काफ़ी सभी लोगों ने काफ़ी एंथुजियास्टिकली पार्टिसिपेट किया स्कूलों से, और ये हमारे साथ में वहाँ से अग्र सचिव भी आए हैं श्री विनोद राव, प्रिंसिपल सेक्रेटरी एजुकेशन। तो बहुत अच्छा यहाँ पे हमको रेस्पॉन्स मिला है। दर्शक मित्रों, फरी समय छे एक विराम नो, अने विराम बाद जोईशु। थराद तालुकाना भापी गामनी प्राथमिक शाळामां ओरડાના અભાવે ભર શિયાળે માસૂમ બાળકો ઝાડ નીચે કેળવણીના પાઠ ભણવા મજબૂર, નવા ઓરડાના બાંધકામમાં કોન્ટ્રાક્ટરની વિલંબ નીતિ સામે ગ્રામજનોમાં ભારે આક્રોશ। તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ। અક્ષરધામ ગ્રુપના પ્રથમ 4 પ્રોજેક્ટની ભવ્ય સફળતા બાદ આપણા શહેર ડીસામાં અક્ષરધામ 5 જેમાં 3 અને 4 BHK લક્ઝરીયસ બંગલાની સાથે અત્યંત આધુનિક સુવિધાઓની સજ્જ, જેમ કે ક્લબ હાઉસ, મિની થિયેટર અને બીજું ઘણું બધું। આજે જ પધારો। અમારું સરનામું અક્ષરધામ 5 હોટલ ડિસન્ટની પાછળ ડીસા। કોન્ટેક્ટ નંબર 9249566003 અને 9800557303। હવે મુંજાશો નહીં, ખેતી પાકને રોજ અને ભૂંડથી બચાવવા માટે આશાપુરા વાડના થાંભલા આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ સબસિડી માન્ય સંસ્થા 10 વર્ષની ગેરંટી આપે છે। આશાપુરા તારની વાડ, ચિંતા મુક્ત ખેડૂત અને ખેતી। વિશેષ જાણકારી માટે સંપર્ક કરો। વિશ્વાસ ઓર્થોપેડિક ટ્રોમા એન્ડ એડવાન્સ જોઈન્ટ રિપ્લેસમેન્ટ સેન્ટર, જે આપને આપે છે જીવનના દરેક તબક્કે જીવવાની સરળ રીત। જોઈન્ટ રિપ્લેસમેન્ટ બાદ આપ સાયકલિંગ, સ્વિમિંગ અને ડાન્સિંગ સરળતાથી કરી શકો છો। અકસ્માત કેસમાં તાત્કાલિક સારવાર માટેનું અદ્યતન ટ્રોમા સેન્ટર, જે આપને આપની સામાન્ય પ્રવૃત્તિમાં ઝડપથી પરત ફરવા માટે કટિબદ્ધ છે। હાઈટેક મોડ્યુલર ઓપરેશન થિયેટર સ્પેશિયલી ફોર જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જરી। આપની સેવામાં હાઈલી ક્વોલિફાઈડ એન્ડ એક્સપિરિયન્સ સર્જન ડોક્ટર પ્રવીણ ઠક્કર, ડોક્ટર અંકિત પઢિયા, હાઈલી ક્વોલિફાઈડ એનેસ્થેટિસ્ટ, નર્સિસ અને ફિઝિયોથેરાપિસ્ટ આપને શ્રેષ્ઠ માર્ગદર્શન આપવા માટે સમર્પિત છે। સ્થળ વિશ્વાસ ઓર્થોપેડિક હોસ્પિટલ, રિલાયન્સ પેટ્રોલ પંપની સામે, હાઈવે ડીસા। ફોન નંબર 2287722221, મોબાઈલ નંબર 9424922। વિરામ બાદ ફરી આપનું સ્વાગત છે વધુ સમાચારોમાં। ડીસા તાલુકાના ભોયણા નજીક આવેલ ગણેશપુરા ગામના યુવાનોએ આજે સેવા કાર્યનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે। આજે ડીસા ખાતે આવેલા ગણેશપુરા ગામમાં સફાઈ બાબતે લોકોમાં જાગૃતિ લાવવા માટે આ ગામના યુવાનોએ જાતે સફાઈ અભિયાન હાથ ધર્યું છે। ગણેશપુરા જતા માર્ગ પર જંગલ કટિંગના બાકી રહેલા કાર્યને જાતે સંપન્ન કરાવી આ યુવકોએ નવો રાહ ચીંધ્યો હતો। ગણેશપુરા વિસ્તાર ડીસા સિટીની નજીક આવેલો વોર્ડ નંબર 3નો વિભાગ છે, અને અહીંયા આગળ એક પૌરાણિક પાંખડીનું તળાવ આવેલું છે। એ તળાવમાં પૌરાણિક મંદિર મામા બાપજીનું આવેલું છે, અને એમ કહેવાય કે એક જમાનામાં સમગ્ર રાજપુર વિસ્તાર તરીકે પ્રચલિત હતું, અને રાજપુર વિસ્તારમાં જે ગોપાળપુરી મંત થઈ ગયેલા એ મંતના પરચા ઘણી જગ્યાએ પડેલા છે, એમની ઘણી જગ્યાએ એમની ધૂણી ભાઈ છે આજે। અને અહીંયા આગળ આજે પાંખડીના તળાવમાં મામા બાપજી મહારાજની પ્રતિષ્ઠા અને સાથે ગોપાળપુરી મહારાજની પ્રતિષ્ઠા આવનારી તારીખ 11 અને 12 ડિસેમ્બરે થવા જઈ રહી છે, ત્યારે પ્રથમ તો હું ડીસા નગર અને રાજપુરના તમામ ભક્તગણોને આ ન્યૂઝ મારફતે આમંત્રણ પાઠવું છું, બધાને પધરાવવા માટે વિનંતી કરીએ છીએ। બીજું કે અહીંયા આગળ અમારાથી ગણેશપુરાના જેટલા બી વિસ્તારના જે યુવા હતા, ભક્તગણો હતા, બધાએ સારી મહેનત સાથે અહીંયા આગળ અમારે સફાઈ આમ તો નગરપાલિકાના અંડરમાં આવે છે,
જાણ થઈ છે નગરપાલિકામાં, ક્યાંક નગરપાલિકા પહોંચી છે, ક્યાંક નથી પણ પહોંચી, પણ અમારા યુવાન મિત્રોએ આ સફાઈ અભિયાનમાં જોડાઈ અને એટલો સંપૂર્ણ રીતે સુંદર કામ કર્યું છે. હું આ અમારા યુવા વર્ગને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. જિલ્લા મથક પાલનપુર ખાતે ગણેશપુરા વિસ્તારમાં શોભતા બહુચર માતાના મંદિરે આજે માગસર સુદ બીજની ધામધૂમપૂર્વક ઉજવણી કરાઈ હતી. 400 વર્ષ પહેલા માતાએ બે ભક્તો વલ્લભ અને ધોળાને હેરાન કરવા કેટલાક લોકોએ આખી નાત જમાડવાનું આમંત્રણ આપી દેતા આ બંને માઈ ભક્તો ગભરાઈ જઈ ગામ છોડી ભાગી ગયા હતા. જોકે મા બહુચરે વલ્લભ ભગતનું રૂપ લઈ આખી નાતને રસ અને રોટલીનું ભોજન જમાડી પોતાના ભક્તોની લાજ રાખી હતી. આ ચમત્કારિક પ્રસંગની વર્ષગાંઠે દર વર્ષે માગસર સુદ બીજના દિવસે રસ રોટલીનું ભોજન જમાડવાની પરંપરા ચાલી આવે છે. તદનુસાર આજે પાલનપુર ખાતે ગણેશપુરા વિસ્તારમાં આવેલ બહુચર માતાના મંદિરે પણ આનંદ ગરબો યોજી રસ રોટલીનું આયોજન કરાયું હતું. આ કાર્યક્રમમાં મહિલાઓએ સવારથી જ આનંદ ગરબાનો લાભ લીધો હતો. આ પ્રસંગે ભાવિ ભક્તોએ મોટી સંખ્યામાં ગરબે ઘૂમી અને ભોજન પ્રસાદનો લાભ લીધો હતો. આજના શુભ અને પવિત્ર દિવસે કે જેને માગસર સુદ બીજના તરીકે મા બહુચરના પવિત્ર તમામ સ્થાનોના અંદર જેની ઉજવણી કરવામાં આવે છે, એવા પવિત્ર દિને આજે અમે જે પૂર્વ આથી લગભગ 400-450 વર્ષ પહેલાંની જે ગાથા છે કે મા બહુચરને વલ્લભ અને ધોળા કે જે બે એના ખૂબ મોટા સેવક હતા, એ સેવકોએ એ વખતે માની ખૂબ પ્રાર્થના કરેલી છે અને માનો આનંદનો ગરબો એ વખતે એમને 11 વર્ષની નાની ઉંમરે પ્રસ્થાપિત કર્યો છે, જે આજે બહુચરના આનંદના ગરબા તરીકે ખૂબ પ્રખ્યાત છે. એ વલ્લભ અને ધોળાને થોડા હેરાન કરવા માટે જે તે વખતના માણસોએ એમને એવી નાની અફવા ફેલાવી કે આવતીકાલે વલ્લભ અને ધોળા તરફથી આખી નાતને કેરીનો રસ આ જમાનામાં એટલે આજથી 400-450 વર્ષ પહેલાં શિયાળાના અંદર માગસર સુદ બીજના દિવસે કેરીનો રસ અને રોટલી જમાડવામાં આવશે વલ્લભ અને ધોળા માટે. આ બહુ મોટી મુશ્કેલ વાત હતી. એ બંને એવું કહેવાય છે કે ગામ છોડીને જતા રહ્યા, પણ મા બહુચર એ ચોક્કસ પોતાના સેવકોનું અને પોતાના ભક્તજનોનો ખૂબ લાજ રાખતી હોય છે. ત્યારે મા બહુચરે વલ્લભનું રૂપ લીધું અને નારસુંગા વીરે ધોળાનું રૂપ લીધું અને આ વલ્લભ અને ધોળા બની અને એ વખત પૂરી નાતને એ જમાનાના અંદર માગસર બીજના અંદર રસ રોટલીનું રસપાન કરાવ્યું અને આખી નાત જમી ગઈ. એ આ દિવસે ગુજરાતના તમામ બહુચર માતાના મંદિરોએ કેરીના રસ અને રોટલીનું આયોજન કરી અને માને ખૂબ ભાવથી પીરસવામાં આવે છે. અમે પણ આ શુભ અને પવિત્ર આશયથી માને ફૂલની તો ફૂલની પાંખડીથી અર્ચના કરી છે. બનાસકાંઠાના થરાદ તાલુકાના ભાપી ગામની પ્રાથમિક શાળામાં ઓરડાનો અભાવ હોય, શાળાના બાળકોને શાળાના પટાંગણમાં વૃક્ષ નીચે બેસી અભ્યાસ કરવાની ફરજ પડી રહી છે. આ શાળામાં નવીન ઓરડા બનાવવામાં કોન્ટ્રાક્ટર દ્વારા ઘોર બેદરકારી દાખવાઈ રહી છે. થરાદ તાલુકાના ભાપી ગામની પ્રાથમિક શાળામાં ધોરણ 1-8માં અભ્યાસ કરતા 340 વિદ્યાર્થીઓ માટે માત્ર 2 જ ઓરડા હોય વિદ્યાર્થીઓ શાળાના પટાંગણમાં વૃક્ષ નીચે બેસી અભ્યાસ કરવા મજબૂર બની રહ્યા છે. ભાપી ગામની પ્રાથમિક શાળામાં પાયાની સુવિધાનો અભાવ હોય 340 વિદ્યાર્થીઓ તેમજ શાળા પરિવારની મુશ્કેલી વેઠવી પડે છે. હાલ આ શાળામાં માત્ર 2 જ ઓરડા છે. આ ઓરડા પણ ક્ષતિગ્રસ્ત હોય ના છૂટકે વિદ્યાર્થીઓને શાળાના પટાંગણમાં વૃક્ષ નીચે અભ્યાસ કરવા બેસવું પડે છે. આ શાળામાં અન્ય નવીન રૂમો બની રહ્યા છે, પરંતુ કોન્ટ્રાક્ટર છેલ્લા 1 વર્ષથી મંદ ગતિએ કામ કરતો હોય કોન્ટ્રાક્ટરની બેદરકારીનો ભોગ નાના ભૂલકાઓ બની રહ્યા છે. હાલ શિયાળાની ઠંડીનો ચમકારો વધી રહ્યો છે ત્યારે શાળાના ભૂલકાઓ વૃક્ષ નીચે અભ્યાસ કરતા હોય તેમના અભ્યાસ પર પણ માઠી અસર વર્તાઈ રહી છે. આ મામલે શિક્ષણ વિભાગ સત્વરે યોગ્ય પગલા ભરી નવીન બની રહેલા ઓરડાનું કામકાજ સત્વરે પૂર્ણ કરાવે તેવી માંગ ઉઠી રહી છે. બરાબર, અમે ભાભીના સરપંચ ભાભી ભાભડી બનેલા પછી અમારે આ 4 રૂમ આપ્યા છે, એમાંથી અમારે તમે તો આ લગભગ 1 વર્ષ થવા છો, તો હજી કોઈ ક્વોન્ટાટી હોય તમે તો કહે 3 ફૂટ જેટલું કામ કર્યું છે, બાકી વળીને હવે આવતા નથી. પછી છોકરાઓ 12 બે છે અમુક વર્ગના અને હેરાન થાય છે, પણ કંટાટી કોઈ અમને અમે કોઈ એટલે કે આ થઈ જાય છે આવું શું થઈ જાય છે કરે, પણ કોઈ બીજું કામ ચાલુ કરતા નથી. આ ભાપી ગામ શાળામાં 4 રૂમ આવ્યા છે, એમાં 12 મહિનાથી હાલ કામ બંધ છે. અમુક શાળાના છોકરા 12 બે છે કે મારી એવી માગ છે કે આ કામ જલ્દી ચાલુ થાય.
આના માટે તમે રજૂઆત બીજી કોઈ કરી માટે રજૂઆત સાહેબે કરેલ છે પણ કોઈ કામ ચાલુ થયું નથી. સમાચારો પૂર્ણ કરતા પહેલા જોઈએ આજના મુખ્ય સમાચારો ફરી એકવાર. અયોધ્યામાં ઝડપી ગતિએ રામ મંદિરનું નિર્માણ કરવાની માંગ સાથે ડીસા ખાતે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા યોજાઈ વિશાળ હિન્દુ સભા. સભામાં ઉપસ્થિત સંતો સહિત અન્ય વક્તોએ આક્રમક શૈલીમાં કેન્દ્ર સરકાર પર કર્યા પ્રહાર. આગામી 26 જાન્યુઆરીએ પ્રજાસત્તાક દિન પર્વની રાજ્યકક્ષાની ઉજવણી માટે પાલનપુરની પસંદગી. ધ્વજવંદન સમારોહમાં મહામહિમ રાજ્યપાલ અને મુખ્યમંત્રી ઉપસ્થિત રહેનાર હોય સ્થાનિક વહીવટીતંત્ર અત્યારથી જ એક્શનમાં. બીએસએફના ક્વિક એક્શન પ્રોગ્રામ હેઠળ યોજાઈ 10 કિલોમીટરની સાયકલ સ્પર્ધા. વિજેતા સ્પર્ધક બાળકોને પ્રોત્સાહક ઇનામોનું કરાયું વિતરણ. થરાદ તાલુકાના ભાપી ગામની પ્રાથમિક શાળામાં ઓરડાના અભાવે ભર શિયાળે માસૂમ બાળકો ઝાડ નીચે કેળવણીના પાઠ ભણવા મજબૂર. નવા ઓરડાના બાંધકામમાં કોન્ટ્રાક્ટરની વિલંબ નીતિ સામે ગ્રામજનોમાં ભારે આક્રોશ. તો હતા ત્યાં સુધીના બીકે ન્યૂઝ. વધુ નવા સમાચારો સાથે ફરી મળીશું ત્યાં સુધી. રજા આપશો. નમસ્કાર.